નમસ્તે. આજે વાત કરવાની છું એક એવા સમાજની, એવા વ્યક્તિની, જે એવું કહે છે કે અમે નાદારી ના નોંધાવી શકીએ. કોઈ પાસેથી વ્યાજવા કે ઉધાર પૈસા લેવા પડ્યા હોય અને ઘરની પરિસ્થિતિ નબળી આવી, ઘરમાં ખાવા ન હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું, તેમ છતાં પણ એ સમાજ, એ વ્યક્તિ એવું કહે છે કે અમારે એ પૈસા કોઈ પણ સંજોગોમાં પરત ચૂકવવા પડે. તમને થશે કે આ તે એવો કયો સમાજ છે કે જે આવી ખાનદાની નોંધાવે. છાપરામાં રહે છે, એક સાંધે ત્યાં તે તૂટે એવી પરિસ્થિતિ છે, જેની સમાજમાં છાપ એક બહુ જુદા પ્રકારની છે, એ સમાજ સલાટ સમુદાય. અને એના અમલાભાઈ આ વાત કરી રહ્યા છે. અમલાભાઈ મહેસાણાના વિજાપુરમાં રહે છે અને સલાટ સમુદાયના ચાદરો વેચવાનું કામ એ કરે છે. વિજાપુરમાં એમનું છાપરું. એમના મા બાપ કામ ધંધા માટે આખી જિંદગી રઝળપાટ કર્યો. અમલાભાઈ પણ આ રઝળપાટના કારણે નિશાળનું એકય પગથિયું ન ચડ્યા. બાપ દાદાનો પરંપરાગત ધંધો તો ઘંટી ટાંકવાનો ને વેચવાનો, પણ હવે એ બધું ગયું. પાછું ઓળખના એકય આધાર એમની પાસે કે વસાહતમાં રહેતા કોઈ પાસે નહીં. રોજીરોટી રળવા એમણે ચાદરો વેચવાનું શરૂ કર્યું. અમદાવાદથી 15-20 ચાદરો લાવી ખભે નાખી એ ગામડાઓમાં વેચવાનું કરે. પણ વિચરણ દરમિયાન ઓળખના આધારો ન હોય એટલે પોલીસથી લઈને અન્ય માથાભારે તત્વોની હેરાનગતિ ઘણી. અમે આ વસાહતના લોકોના પરિચયમાં આવ્યા અને બધાને ઓળખના આધારો કઢાવી આપ્યા. એક દિવસ આ અમલાભાઈ અમારા કાર્યકર તોહિત પાસે આવ્યા અને એમને કહ્યું કે આ 4-5 ચાદરો લઈ અને વેચવાનું કરું, આમાં સુખી ન થવાય. મારી ઈચ્છા મારા બાળકોને ભણાવવાની છે. આ છૂટકમાં સામાન લાવીએ તો વેપારી શોષણ પણ ઘણું કરે. અમારી ઈચ્છા છે કે હોલસેલમાં અમે સામાન ખરીદીએ. પાછું અમલાભાઈ એક નહીં, અમલાભાઈ જેવા બીજા 60 એમની સાથે હતા. એમ મન તો હતું કે કોઈ લોન આપે તો મોટો ધંધો કરે એમ. એમણે કહ્યું કે બેંકમાં ગયો પણ બેંકવાળા મારા જેવા અભણ વ્યક્તિને, જેની ગેરંટી કોઈ લે નહીં, જેની પાસે છાપરું છે, એને લોન કેવી રીતે આપે. પાછું માંડ બેંક સુધી ગયો. બેંકનું પગથિયું ચડતા મને બીક લાગે. આવા અમલાભાઈને અમે લોન આપી અને તેમના ભાઈઓને 2016માં 50,000-50,000 એમ કુલ 2,50,000 લોન અમે આપી. એ વેપારી પાસેથી સામટો સામાન લાવ્યા. ધંધાની સૂઝ તો હતી. એક લોન પતીને નફો ઘણો સારો થયો. એ પછી બીજી ને ત્રીજી એમ અમારી પાસેથી લોન લીધી અને વેપારી સાથે પણ ઘરો બોકેળવ્યો. વેપારીનો વિશ્વાસ વધ્યો અને એમણે અમલાભાઈને ઉધારમાં સામાન આપવાનું શરૂ કર્યું. અમલાભાઈ દેખાવે કેવા સામાન્ય લાગે, પણ 6 વર્ષમાં એમણે જે પ્રગતિ કરી ને સાંભળવા જેવી. મેં અને મારા ભાઈઓએ ગઈ સિઝનમાં 2.5-3 લાખ રૂપિયાની બચત કરી. હવે મારા સમાજના 60 લોકોને ઉધારમાં ચાદર આપું છું, જેથી એ લોકો બી પણ સુખી થાય. હું ભણ્યો નથી પણ મારા બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ કરાવું છું. એક વ્યક્તિ ઈચ્છા રાખે તો શું કરી શકે એ અમલાભાઈ પાસેથી શીખવા જેવું. વિજાપુરમાં હજી એમનું છાપરું જ છે. એમની ક્ષમતા પોતાનું પાક્કું મકાન ખરીદવાની ખરી, પણ એ એવું કહે છે કે હું એકલો જ પાકા મકાનમાં કેમ રહેવા જઉં. મારી સાથે જે 60 ફેરિયા મારી પાસેથી સામાન લે છે, અમે બધા જ એકસાથે પાકા મકાનમાં રહેવા કેમ ન જઈએ. અમલાભાઈની એ ઈચ્છા અને એ માટે એ પૈસા ભેગા કરી રહ્યા છે. એમની ઈચ્છા છે કે 2025 પહેલાં એક નાનકડી જગ્યા લઈ 60 પ્લોટ પાડી અમે બધા એકસાથે પાકા ઘરમાં જઈશું. સરકાર આપે તો સારું છે, પણ હવે એમની એશણા સરકાર પાસે માંગવાની પણ નથી. પગભર થવાની ને જાતે પોતાનું કરવાની છે એમ, અને સાથે સાથે બધાને સાથે લઈને ચાલવાની છે. અમલાભાઈને અમે ધંધો શરૂ કરવા માટે 4-1 વખત લોન આપી. સ્વપ્ન એમણે જોયું હતું એને સિદ્ધ કરવા માટે. હવે એમને અમારી લોનની જરૂર નથી. એ કહે છે કે હવે મને પોલીસની પણ બીક નથી લાગતી. સમાજમાં હું કોલર ઊંચો રાખીને ફરું છું, કેમ કે મારી સાથે સંસ્થા છે, VSSM છે. આર્થિક સદ્ધરતા માણસમાં આત્મવિશ્વાસ ભરે છે. અમલાભાઈમાં અમે એ આત્મવિશ્વાસ જોયો. અમલાભાઈ અને એમની સાથેના 60-60 પરિવારો જે એમની પાસેથી સામાન ખરીદે છે, એ બધા ખૂબ સુખી થાય, ખૂબ પ્રગતિ કરે એવી શુભ ભાવના.